स्वागत है मित्रों एक बार फरी हमारी YouTube चैनल केम छो गुजराती मां हूं छु जयेंद्र सिंह। मित्रों समय अने पश्चिम संस्कृति नु अनुकरण करी आपने अपना मुख्य खोराक भूली रहा छे, जेना कारणे नवा नवा रोगो जन्म लई रहा छे। आपना पुरखाओ अने ऋषि मुनियो ए वर्षो सुधी अभ्यास करी पारंपरिक अने वातानुकूलित खोराक खावानी जीवन शैली विकसावी हती, जेमने विस्तार प्रमाणे योग्य खोराक अने दरेक खोराक में रहेल गुणधर्म जणावेला छे। जेवो एवा खोराक लेता हता जेने कारणे लांबू अने रोगमुक्त जीवन जीवता हता। जेमने वर्षो सुधी अभ्यास करी मानव शरीर ने उपयोगी आहार मां लई शकाय तेवी वनस्पति नी खोजो करेली छे। हवे समय आवी गयो छे के मेगी नूडल्स जेवा खोराक बोलावी आपणे आपणा भावी पेढी ने आपणा वास्तविक अने पारंपरिक आहार ने अपनावी अने रोग मुक्त जीवन जीवानू कहेवानो। आजे आपणे एवी ज एक पारंपरिक औषधि वनस्पति थी रूबरू करावीशुं। मित्रों वीडियो नी शरूआत करीए ते पहेला आप अमारी YouTube चेनल मां नवा छो तो नीचे आपेल सब्सक्राइब बटन अने बेल आइकन दबाओ, जेथी अमारा आवनार दरेक नवा वीडियो नी नोटिफिकेशन आपने मळी रहे। आजे आपणे वात करीशुं फांद विशे, जेने भाग्ये ज नवी पेढीना लोको जाणता हशे। फांद ए गिलोय एटले के गरो नथी, परंतु तेना जेवी ज लगती आ वनस्पतिना गुण पण गिलोय जेवा छे। मित्रो हजारो वर्षो पहला महाभारत युगमां भीमसेन जेवु बळ अने लांबू आयुष्य ए आ वनस्पतिने कारणे हता, जे वनस्पतिओ विटामिनो थी भरपूर छे। फांद ए कंदमूळ थी थती वेल छे। वरसादनी साथे जंगलो पहाड़ो वनवगड़ा नदीना કોતરો અને ખેતરની વાડ જેવી જગ્યામાં ઉગી નીકળે છે। સમગ્ર દેશમાં એને લોકો વિવિધ નામથી ઓળખે છે, જેમ કે ગુજરાતીમાં ફાંદ, હિન્દીમાં ફાગવેલ, મરાઠીમાં ભાજા, તેમજ વનસ્પતિક ભાષામાં સિસામ પેલોસ પરેરા જેવા નામથી જાણીતી છે। આપના પ્રદેશમાં એ કયા નામથી ઓળખાય છે તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। ફાંદ એ કોઈ પણ એક વૃક્ષ કે વનસ્પતિનો સહારો લઈ 10-20 ફૂટ તેનાથી વધારે પણ હોઈ શકે છે, જે ઊંચાઈ સુધી ફેલાય છે, જે કોઈ પણ વૃક્ષ કે વાડમાં એક ઝાડીની જેમ ફેલાયેલી હોય છે। તેના પાન દેખાવમાં ગોળાકાર અને ટોચના ભાગમાં સામાન્ય અણી જેવા હોય છે, જે રંગે ઉપરના ભાગમાં આછા લીલા અને પાનના નીચેના ભાગમાં સફેદ પડતા રંગના લાગે છે। ફાંદ જેને સફેદ રંગના ફૂલ જે નાના અને વેણી જેવા લાગે છે, જેથી ઘણા તેને વેણીવિલના નામથી પણ ઓળખે છે। ફાંદ કે જેને ખૂબ જ નાના ફળ છે, શરૂઆતમાં લીલા અને પાક્યા પછી લાલ નાના આકારના ટામેટા જેવા લાગે છે, જેથી તેને ટોમેટો વેલ તરીકે પણ ઓળખવામાં આવે છે। ફાંદ એ વિટામિન અને પ્રોટીન તત્વોથી ભરપૂર છે, જેની અંદર શરીરમાં ઉપયોગી એવા ખૂબ જ પ્રમાણમાં ફાઇબર, વિટામિન એ, બી, સી, ઈ અને કે તેમજ પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ રહેલા છે। ફાંદમાં વાત, કફ, પિત્ત જેવા વાયુને શાંત કરવાનો મજબૂત ગુણ રહેલો છે, જેથી તેને ઔષધિ ઉપયોગમાં લેવામાં આવે છે। ફાંદના પાનનો 10 ગ્રામની માત્રામાં રસ કાઢી પાણી સાથે મિક્સ કરી દિવસમાં એક વાર સવારમાં લેવાથી શરીરનો ઇમ્યુનિટી પાવર વધે છે, તેમજ વાત પિત્ત જેવા રોગોને મૂળમાંથી ખતમ કરે છે। તદુપરાંત તેના ફાઇબર અને કેલ્શિયમ જેવા ગુણોને લીધે હાડકા અને સ્નાયુઓ મજબૂત બને છે। તેમાં રહેલ વિટામિન લોહી શુદ્ધ કરે છે અને હૃદય રોગ અને ગંભીર બીમારીથી રક્ષણ આપે છે। આ ઉપરાંત ફાંદના પાનની ભાજી અને ભજીયા તેમજ દેશી ભાષામાં વેલણિયા એટલે કે ભાજી રોલ વગેરે રેસિપી બનાવવામાં આવે છે, જે આપણો પારંપરિક આહાર છે અને આ જ આહાર આપણા પૂર્વજોનો હતો। આ જ કારણથી આપણા પૂર્વજો મજબૂત વાદાના અને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ જીવન જીવતા હતા। મિત્રો આશા રાખું છું કે અમારો આજનો આ ટોપિક આપના જીવનમાં ઉપયોગી બની રહે। લાઈક કરો જો આપને અમારી આ જાણકારી ગમી હોય, કોમેન્ટ કરો જો આપની કોઈ સલાહ કે સુઝાવ હોય અને શેર કરો જેને આની જરૂર હોય। ફરી મળીશું એક નવા જ વૃક્ષ કે વનસ્પતિના પરિચય સાથે। ત્યાં સુધી ટેક કેર।